નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય બોર્ડના પેપરોમાં અઢળક ભૂલોને સુધારવા વિદ્યાર્થીઓને બોનસ માર્ક્સ અપાશે. ધોરણ 10 સંસ્કૃત અને ધોરણ 12ના કમ્પ્યુટર પેપરમાં વ્યાકરણ, વાક્યરચના અને સ્પેલિંગ મિસ્ટેકને લઈ વિદ્યાર્થીઓ પરેશાન. હવે ભારતમાં આતંકી હુમલા થશે તો ખેર નથી, અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી. મોદી વારાણસી, શાહ ગાંધીનગરથી લડશે, અડવાણી કપાયા. ભાજપે 184 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી. ગડકરીને નાગપુર, સ્મૃતિ ઈરાનીને અમેઠીમાંથી ટિકિટ અપાઈ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે ખૂબ જ મહત્વની રહેતી હોય છે. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અગાઉથી તૈયારીઓ શરૂ કરી, પરંતુ ક્યાંક શિક્ષકો તેમાં કાચા પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ધોરણ 10ના સંસ્કૃત વિષયના પેપરમાં ભૂલોને કારણે વિદ્યાર્થીઓએ મુશ્કેલી વેઠવી પડી હતી. મંગળવારના ધોરણ 12 ગુજરાત બોર્ડની કમ્પ્યુટરની પરીક્ષામાં પણ વાક્યરચના, વ્યાકરણ અને સ્પેલિંગ મિસ્ટેક જેવી કેટલીક ભૂલોને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ તો મહેનત કરી હતી, પરંતુ ક્યાંક પેપર તૈયાર કરનારા નિષ્ણાંતોએ પૂરતી મહેનત નહોતી કરી. વિશ્વના આતંકીઓનું જનક બની ગયેલ પાકિસ્તાનની ભૂમિ પરથી આતંકવાદને મદદ મળતી હોવાની ફરિયાદ હવે વિશ્વએ કબૂલી લીધી છે. અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદ સામે શક્ય હશે અને તમામ પગલાં લેવાની હિમાયત કરીને ચેતવણી આપી છે કે જો હવે ભારતમાં કોઈ પણ હુમલામાં પાકિસ્તાની સંડોવણી સાબિત થશે તો તેના માટે સારું નહીં હોય. જે વિશે વધુ માહિતી આપવા માટે જોડે રહ્યા છે અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી. જી, વાત કરવામાં આવે તો જે રીતે પુલવામા આતંકી હુમલો કરવામાં આવ્યો અને જેમાં જૈશ એ મોહમ્મદનો હાથ સામે આવ્યો, ત્યારબાદ વૈશ્વિક સમુદાય દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે. કહી શકાય કે અમેરિકા, ચીન, જપાન સહિતના જે મહત્વપૂર્ણ જે દેશો કહી શકાય તેઓએ પણ પાકિસ્તાનને કહેવામાં આવ્યું છે, પાકિસ્તાનને કહી દીધું છે કે જો હવે કોઈ પણ ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, કે જો કોઈ આતંકી સંગઠનો કે આતંકી જે જૈશ એ મોહમ્મદ કે લશ્કરે તોયબા દ્વારા કોઈ આતંકી હુમલો કરવામાં આવે ભારત દેશમાં, એમાં જો પાકિસ્તાનની સંડોવણી સાબિત થશે તો તે સારું નહીં રહે, તે વાતની પુષ્ટિ પણ કરવામાં આવી હતી. ત્યારે અમેરિકાએ પણ ખાસ કરીને સાફ ચેતવણી પાકિસ્તાનને આપી દીધી છે. કહેવામાં આવે છે કે પાકિસ્તાન દેશમાં જે આતંકવાદીઓ જે છે, આતંકી સંગઠનો છે, તેને છાવરવામાં આવે છે અને પાકિસ્તાનમાં રહીને વિશ્વ આખામાં જે વૈશ્વિક સમુદાય જે શાંતિની પહેલ કરતું હોય ત્યાં આતંકી હુમલાઓ કરાવી જે શાંતિની જે અમન અને જે શાંતિની જે યાચના જે કરવામાં આવતી હોય તે નથી થતી અને આતંકીઓને બઢાવો પણ પાકિસ્તાન આપે છે. ત્યારે અમેરિકા દ્વારા સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે કે હવે પછી ભારતમાં કોઈ પણ આતંકી સમુદાય કે આતંકી સંગઠનો દ્વારા આતંકી હુમલો કરવામાં આવશે, એમાં જો પાકિસ્તાનની સાબિત થશે કે તેઓનો હાથ હતો તો તે પાકિસ્તાન માટે સારું નહીં રહે. જી, સમગ્ર માહિતી બદલ આભાર મારુત. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભાજપે પ્રથમ 184 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં અટકાઓ લગાવવામાં આવી હતી. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી વારાણસી બેઠક પર પસંદગી ઉતારી છે, જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગર બેઠક ઉપરથી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી ભાજપના સ્થાપકોમાંના એક એવા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કાપીને હવે સાવ સાઇડ કરી દેવામાં આવ્યાના રાજકીય અણસારો પ્રાપ્ત થયા છે. અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી લડવાનો નિર્ણય કરીને એક કાકરે અનેક પક્ષીઓ માર્યા છે. અમિતભાઈને ગાંધીનગરમાંથી ટિકિટ અપાતા રાજ્યભરમાંથી ભાજપ કાર્યકર્તાઓએ વિજય ઉત્સવ મનાવ્યો હતો. જે વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ધીરેન મકવાણા. જી શીતલ, ચોક્કસથી જણાવી દઉં કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક રવિવારે નવી દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગેની માહિતી આપવા એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા જેપી નડ્ડાએ પાર્ટીના 184 બેઠકો માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી વારાણસીથી લડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ
અમિત શાહને ગાંધીનગરની બેઠક ઉપરથી લડાવવામાં નક્કી કરવામાં આવ્યું છે. એ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને લખનૌની બેઠક ઉપરથી લડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે સ્મૃતિ ઈરાનીને અમેઠીની બેઠક ઉપરથી લડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પૂર્વ જનરલ અને પાર્ટી કેન્દ્રીય મંત્રી વીકે સિંહને ગાઝિયાબાદની બેઠક ઉપરથી લડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે મહેશ શર્મા કેન્દ્રીય મંત્રી છે તેમને ગૌતમ બુદ્ધ નગર ઉપરથી લડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ ઉપરાંત કેન્દ્રીય મંત્રી કિરણ રિજુને અરુણાચલ પ્રદેશની બેઠક ઉપરથી લડાવવામાં નક્કી કરવામાં આવ્યું છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશની 28 બેઠકો, પશ્ચિમ બંગાળની 28 બેઠકો સહિત દેશભરની 184 બેઠકો માટેના ઉમેદવારો નક્કી કરવામાં આવે છે. આમાં મોટાભાગના ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા છે. સૌથી મહત્ત્વની બાબત છે એ છે કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગરની બેઠક ઉપરથી લડાવવામાં જાહેર કરવામાં આવ્યું છે. આ બેઠક ઉપર પાર્ટીના વરિષ્ઠ નેતા એલકે અડવાણી 1998 ચૂંટાઈ આવતા હતા. આ તેમની જગ્યાએ પહેલી વખત અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. એની પાછળનું કારણ એવું છે કે કારણ એ પણ છે કે લાલકૃષ્ણ અડવાણીને લાંબા સમયથી નરેન્દ્ર મોદી સાથે રાજકીય ખટરાગ વધી ગયો છે, જેના કારણે આ વખતે નરેન્દ્ર મોદીને 2014માં નરેન્દ્ર મોદીએ તેમને ટિકિટ આપી હતી ગાંધીનગરની, પરંતુ તેમને મોવડી મંડળમાં બેસાડી અને તેમને રાજકીય હાંસિયામાં ધકેલી દીધા હતા, જે બાદ 2019માં તેમની ટિકિટ કાપી અને તેમનું રાજકીય વનવાસ નિશ્ચિત કરી દીધો તેવું લાગી રહ્યું છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર ધીરેન. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડ સસ્પેન્ડ થતા પેટા ચૂંટણી યોજવાની ફરજ પડી છે, ત્યારે દર વખતે આયાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી રહી છે, જેને લઈ સુત્રાપાડાના મતદારોમાં નારાજગી જોવા મળી હતી. અનિલ જેઠવાને ટિકિટ આપવામાં આવે, જ્યારે કોઈ આફત આવે છે ત્યારે કોઈ નેતા અહીં ફરકતા નથી, અનિલ જેઠવા જ અમારી વારે આવે છે જેથી તેને ટિકિટ આપવામાં આવે તેવી લોકોની માંગણી રહી છે. અમારો એરિયામાં દર વખતે ઇતર વોર્ડમાંથી આવી અને અમારા એરિયામાં ઇલેક્શન લડે છે, જેથી કરીને અમારે લાંબા ધક્કા થાય છે. એટલે અમે આ વખતે એવું ઈચ્છીએ છીએ કે અમારી બાજુમાં રહેવાવાળા અને અમારી સાથે મિત્રની જેમ કેળવ્યા અને અમારા હર હંમેશના દુઃખના ભાગીદાર અનિલભાઈ લાખાભાઈને આ વખતે સ્થાનિક નેતાને ટિકિટ આપે એવી અમારી રજૂઆત છે. સ્થાનિક નેતાની માગણી એટલા માટે અમે કરીએ છીએ કે અમારે નાના મોટા કોઈ પણ પ્રશ્નો હોય, અત્યારે બાજુમાં GSL ફેક્ટરી છે, ત્યાં ગમે ત્યારે હડતાલ જેવું ટ્રકમાં ભાડા મજૂરના આ તે બધું થાય છે, ત્યારે અનિલભાઈ અમારી રજૂઆત સાંભળે છે અને બીજા કોઈ નેતા અમારી રજૂઆત સાંભળતા નથી. મારું માનવું એવું છે કે અત્યારે ઘણા બધી સમયથી હું જોઉં છું, છેલ્લા 10 વર્ષથી કોઈ બી પાર્ટીની નેતા ચૂંટણી જીતે બસ ચૂંટણીનો પ્રચાર કરીને મત માગી તો જાય, પણ અત્યાર સુધી કંઈ સુત્રાપાડા તાલુકામાં કે સુત્રાપાડા પ્રોપર સિટીમાં કોઈ કામ નથી થયા 10 વર્ષની અંદર. મારું માનવું એવું છે કોઈ એજ્યુકેટેડ માણસ લાઈક દેટ અનિલ જેઠવા આવે તો તાલુકા માટે સારું રહેશે, કારણ કે એ એક એજ્યુકેટેડ માણસ છે, તો યુવાનો રોજગારી માટે વિચાર કરી શકે, ગામનો વિકાસ તાલુકાનો વિકાસ કરી શકે એવું માણસમાં દેખાય છે, અને યુવાન હોવાથી યુવા પેઢી માટે ભવિષ્ય માટેની તક સારી છે. અમદાવાદમાં એક ન્યૂઝ ચેનલના પત્રકાર ચિરાગનો મૃતદેહ મળી આવતા સમગ્ર પત્રકાર જગતમાં ઘેરા શોકની સાથે ઉગ્ર રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. ઘટનાને 5થી પણ વધારે દિવસો છવા છતાં પણ પોલીસ તપાસમાં ત્યાંની ત્યાં જ હોવાથી ગુજરાતભરના તમામ પત્રકાર સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં દરેક જિલ્લા અને તાલુકા મથકો આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે, ત્યારે જામકંડોરણાના પત્રકાર સંગઠન દ્વારા પત્રકાર ચિરાગ પટેલની હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયી તપાસ કરાવી અને હત્યારાઓને ઝડપભેર પકડી તેની સામે નમસ્કાર દર્શક મિત્રો, સમાચારવાહી કરવાની માંગ સાથે વિગતવાર સમાચાર પત્ર પહેલા સૌપ્રથમ જોઈએ અને આપી સમાચાર વાતો કરવામાં આવી હતી. તાજેતરમાં અમદાવાદમાં ખાનગી ટીવી ચેનલના પત્રકાર ઉપર ફરજ બજાવતી વેળાએ હત્યા થવા પામી હતી. આથી પત્રકાર ઉપર થયેલ હુમલો અને મોતની ઘટનાને લીમડી પત્રકારો તેમજ પ્રિન્ટ મીડિયાએ વખોડી કાઢી હતી. હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લઈને ન્યાયિક તપાસની માંગ ઉઠાવી હતી, ત્યારે લીમડી મામલતદાર કચેરી ખાતે લીમડી પત્રકાર સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ખાનગી ટીવી ચેનલના પત્રકારની હત્યા મામલે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો લીમડીના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો દ્વારા કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલમાં ગરમાવો વધી રહ્યો છે, જેમાં કચ્છ કોંગ્રેસનો હાથ સત્તામાં આવે તે માટે એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના કચ્છ લોકસભા પ્રભારીની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ સેલના પ્રમુખો, તાલુકા, શહેર અને જિલ્લા પંચાયતના નેતાઓ મોરચાના કાર્યકરો સાથે ગુપ્ત બેઠક યોજી લોકસભા કેવી રીતે જીતી શકાય તે માટે રણનીતિ ઘડવામાં આવી હતી.
સંગઠનની જુદી જુદી પાંખો છે, અમારા જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સ છે, ફ્રન્ટલ્સ છે, એના તમામ આગેવાનોને અમને મળવા માટેની મિટિંગો રાખી. એ પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એના ઉમેદવારો ચૂંટાયેલા હારેલા જે હતા એમની સાથેની મિટિંગ્સ થઈ. એ પછી નગરપાલિકાના લડેલા ઉમેદવારો એમની સાથે મિટિંગ થઈ, નગરપાલિકાના પ્રમુખો સાથે મિટિંગ થઈ, શહેર પ્રમુખો સાથે મિટિંગ થઈ, મહિલા સંગઠન સાથે, યુથ સંગઠન સાથે, NSUIના સંગઠન સાથે, માઇનોરિટીઝ અને SCના સંગઠનો સાથે, એક પછી એક બધા સાથે મુલાકાતો થઈ. સાથે સાથે જે લોકોએ લોકસભાની સીટની માગણી કરી છે કચ્છ, એવા તમામ ઉમેદવારો સાથે પણ અમારી બેઠક થઈ અને એમની સાથે બી અમે ચર્ચા કરી. છેલ્લા ગઈકાલ અને આજના બે દિવસમાં બહુ મોટી સંખ્યામાં અમે જુદી જુદા સંગઠનના, અમારા જુદા જુદા સંગઠનના લોકોને એક પછી એક મળ્યા છીએ. અમે એમને સાંભળ્યા છે અને સંગઠન તરીકે અમારે એમને જે જવાબદારી અદા કરવી જોઈએ એ જવાબદારી સોંપવામાં આવી છે અને એ પ્રમાણે બધા કામે લાગેલા પણ છે. 22 માર્ચ વિશ્વ આખામાં જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે માનવ વસવાટમાં જળનું મહત્વ ખૂબ જ અમૂલ્ય અને અતુલ્ય છે, ત્યારે લોકોએ જળનો સહજતાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને તે અંગેની જાગૃતતા પણ કેળવવી જોઈએ. આજરોજ વિશ્વ જળ દિવસ છે, આપના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભકામના. જળ એ આપણા જીવનની ખૂબ મોટી જરૂરિયાત છે. હું એવું માનું છું કે જળથી અનેક જીવો આજે આ દુનિયામાં અસ્તિત્વમાં છે જળને કારણે છે. જળનું ક્યાંય પ્રોડક્શન થતું નથી. જળ એ ભગવાનની એક પ્રસાદી છે અને જળ એ બચાવવું જોઈએ. ત્યારે રાજકોટમાં પણ આપણે જાણતા હતા કે રાજકોટ નપાણીયું કેવડાવતું, સૌરાષ્ટ્ર નપાણીયું કહેવાતું, પરંતુ ગુજરાત સરકારના આપણા પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીના પ્રયત્નોથી આજે આજી અને ત્યારબાદ આજે ન્યારીનું પણ જોડાણ થયું છે. જળનું મહત્ત્વ રાજકોટની પ્રજા સારી રીતે જાણે છે. સૌ પ્રથમ તો આજે વિશ્વ જળ નિમિત્તે સર્વેજનોને મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને એમ કહેવાય છે, આગમ વાણીમાં એવું કીધું છે કે આગામી વિશ્વયુદ્ધ થશે એ પાણી માટે થશે. એટલે પાણીનું કેટલું મહત્ત્વ છે એ ભૂતકાળમાં આગમ વાણીમાં પણ બતાવ્યું છે અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે પર્યે પાણી વેચાશે. એ વખતે આપણા મગજમાં એવું નહોતું કે કોઈ દિવસ આ બોટલમાં ક્યાંય પાણી વેચાય, પણ આજે એ આગમ વાણી જે છે એ આજે હાચી પડી રહી છે અને આપણે જોઈએ છીએ કે બોટલમાં પાણી વેચાતું છે અને દૂધ કરતાં પણ મોંઘું પાણી આજે મળે છે. વિશ્વ જળ દિવસમાં માનવના જીવનમાં અને હ્યુમન સિવિલાઇઝેશનમાં જળનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે આખા જે હ્યુમન સિવિલાઇઝેશન છે, જે સભ્યતાઓ છે, આજ સુધી એ નદીના કિનારે એ સભ્યતાઓના વસવાટ થયેલું છે, વિકાસ થયેલું છે. આજે જ્યારે વિશ્વ જળ દિવસ છે એમાં ખૂબ જ અગત્યની વાત આ છે કે આપણે કેવી રીતે પાણીનું બચત કરીએ અને પાણીનું બચત કેવી રીતે નાની નાની બાબતોમાંથી કરીએ, તો ચાહે બ્રશ કરતી સમયે, શેવિંગ થતા સમયે, પાણી કપડાં સાફ કરતા સમય, વોશિંગ મશીન કરતા સમય, અથવા RO વોટરનો ઉપયોગના સમય, આ તમામ બાબતોમાં મને લાગે છે કે ખાસ કરીને આપણે અગર થોડુંક તકેદારી રાખીએ તો પાણીનું ખૂબ જ બચત થઈ શકશે. પાણીનું ખાલી બચત નહીં પણ પાણીનું જે ગંદુ થવા માટે અટકાવવા માટે આપણે ખૂબ જ બહુ તકેદારી રાખીએ છીએ. અત્યારે દાખલા તરીકે આજી રિવરફ્રન્ટમાં આપણું જે બંને કાંઠામાં પાણી, ગંદુ પાણી નદીમાં ના પડે એટલા માટે તકેદારી રાખ્યું છે. તમામ જે પાણી છે એ પાણી ગંદુ ના થાય તો જીવનમાં પાણીનું જે અગત્યતા છે, જે મહત્ત્વ છે એ જાળવી રાખી શકાશે. રાજકોટ ખાસ કરીને એક ખૂબ જ સ્કાર્સિટી એરિયામાં આવે છે અને એનું વરસાદ ઓછું હોવાથી અને પાણીનું તંગી અતીતમાં ખૂબ જ પ્રોબ્લેમેટિક રહ્યું છે અને આજના સંજોગોમાં મને લાગે છે કે આપણે ખૂબ જ પાણીનું જે અગત્યતા આપણે સમજી લઈએ અને ખૂબ સરસ રીતે પાણીનું જે બચાવ છે એ બચાવ કરીએ અને એના સાથે સાથે એ બચાવ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે રિડ્યુસ, એટલે પાણીનું રિડ્યુસ યુઝ કરીએ, નંબર વન. નંબર ટુ, પાણીનું રીયુઝ કેવી રીતે થઈ શકે એના માટે વિચારવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, ROના જે પાણી છે, લગભગ 40% પાણી આખા સિટીમાં દરરોજ એ બેડફાઈ જાય છે અને એ ડ્રેનમાં નીકળી જાય છે. એ 40% પાણી ખૂબ જ સારું પાણી છે,
એ પાણીને આપણે કેવી રીતે રીયુઝ કરી શકાય, એ પાણીને ખરેખર ટોયલેટમાં, એ પાણીને આપણા મોં ધોવામાં, બીજા કોઈ કામગીરીમાં, દાખલા તરીકે વાસણ સાફ કરવાનું હોય કે કપડાં સાફ કરવાનું હોય, આ તમામ કામોમાં આ જે આરોનું પાણી છે એ ઉપયોગ કરી શકાય. એના સાથે સાથે આખા પાણી જે છે એ પાણી એ પારસ છે. આખા આપણા અત્યારે જે સ્ટોર્મ વોટર ડ્રેન છે અને જે બ્લેક વોટર અને ગ્રે વોટર છે, ખાસ કરીને જે ગ્રે વોટર છે, એ ગ્રે વોટરમાં અત્યારે રાજકોટમાં સદનસીબે આપણા પાસે 265 એમએલડીનું જે છે એ એસટીપી આવેલા છે. અલગ અલગ જગ્યાઓમાં 5 એસટીપી, એ 5 એસટીપીનું જે પાણી છે એ પાણી રિસાયકલ કરીને એને ઇમ્પ્રૂવ કરીને કેવી રીતે આપણે એ ખેતી માટે, ગાર્ડનિંગ માટે, કન્સ્ટ્રક્શન વર્ક્સ માટે અથવા અન્ય વિકાસના કામો માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય, એના માટે રાજકોટ મહાનગરપાલિકા ચિંતિત છે. આજે વિશ્વ જળ દિવસ, જળ હોય તો જીવન છે, જળ ના હોય તો જીવનનું કોઈ પણ પરિભાષા નથી. એટલે મને લાગે છે એ જળને આપણે બચાવીએ, અને આજે ખાલી નહીં પણ દરરોજ આપણે જળ કેવી રીતે બચાવીએ એના માટે આપણે સતત તત્પર રહીએ. ઈડર તાલુકાના ગોલવાડાથી પાતળિયા ગામ સુધી લાખોના ખર્ચે નેનો પ્રોજેક્ટ અંતર્ગત બનેલા રોડ હલકી ગુણવત્તાના બનાવવામાં આવ્યા છે. ગ્રામ્યજનોએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલીભગતથી આ ગેરરીતિ આચરવામાં આવ્યાનો આક્ષેપ મીડિયા સમક્ષ કર્યો હતો, જેથી મીડિયાની ટીમ આ અંગે ઇન્ટરવ્યૂ લેવા નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીએ ગઈ હતી, જ્યાં પોતાની ગેરરીતિ ખુલી જવાના ભયથી કોન્ટ્રાક્ટરે દશરથ પટેલે મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હોવાની રાવ ઉઠવા પામી છે. સાહેબ, મારું નામ વિષ્ણુજી છે, અને અમારા આ પાણીનો પ્રશ્ન છે, વચ્ચે જે ગરનારું હતું એ મૂક્યું નહીં. અમે ઘણી વાર ઓને કહેવા માટે પ્રયત્ન કર્યો પણ એ ગમે તે કોઈક વાત કરી નહીં, ઓને વાત ટાળી દીધી છે કે એક દિવસ પછી મૂકીએ, કાલ મૂકીએ, આ કોમ થયા પછી મૂકીએ, પેલું કોમ થયા પછી મૂકીએ, ઓમ નોમ મચલાઈ રાખ્યું છે. એટલે કાલે રોડ પૂરો છો, અહીંયા સુધી લોલર આવ્યું તાર સુધી અમે અપીલ કરી હતી, પણ એ મને પેલા સાહેબ બતાવ્યું અને એવું કીધું કે એ તો આ રોડ થયા પછી મૂકી દેવામાં આવશે, અને જો તમને મને એમ ના આવતું હોય તો તમારે જે તોડી નાખજો, સરકારનો રોડ જ હા, મારું કશું જવાનું નહીં. એવું કહીને પછી રાય સૂટી જાય કે વધારે બોલશો તો કદાચ ના પણ થાય, એ બધું અમારા હાથની વાત છે. એવું કહેતા હતા, પછી ગણનારાનો કોઈ નિકાલ આવ્યો નહીં. અમારા કૂવો તૂટી જાય, આ રોડ તૂટે તો કૂવો ભરાઈ જાય એવો છે. અને પોની વાતર પેલા ભાઈ છે એ પટેલ છે, એટલે કોઈક ચો સાહેબ છે એમ કહેતા હતા કે એ પટેલ છે, એટલે આ પોણી એ મને રોકાઈ દેવરાયું છે. ગોલવાડાથી પાતળિયા સાહેબ, રોડ વિશે તો એવું કેવું છે કે આ તો કોઈ હરખું સિમેન્ટ કોઈ જગ્યાએ નાખ્યો નહીં, નાખ્યો ને એવું બધું ચલાવ્યું છે વનડીથી, પણ એ તો અમે રોડની ખાતરીથી ઓના સાહેબ આવું તે કરી શકે અમે તેના વિશે તો હું કરા જાજુ કોઈ કહીએ, પણ સિમેન્ટ તો કોઈ જગ્યાએ વાપર્યો જ નહીં, થોડો વાપર્યો આગળ વચ્ચે થોડી દીધી જગ્યા, પાછો વળી થોડો વાપર્યો, એવું જ બધા કોમ તો કરી હાલ હતા. મેં તમારી જે ખોતરીને જોયું તો તૂટી જાય છે. દિવાનજી, દિવાનજી લખમણજી, પાતળિયા આ કાયમ માટે સાહેબ વર્ષોથી પાણી હોય જતું હતું, અને આજે ગરનારું મેકવાનું કીધું કે આજ સુધી અમારો ટલ્લો ભરીને જ વાતો રાખી કે પાક આ કપસી નાખીએ, માટી કોમ કરીએ, એવું આજ પ્રશ્નોના જવાબ આલી, અને છેલ્લે આજે રોડ પાકો કરીને આ માણસો જતા રહે સાહેબ. ગણનારું ના મેં કહ્યું, રાત્યો રાજ મેં કહી જાય એવું કઈ કઈ વસન આલીને જૂઠો વસન આલીને જતા રહ્યા. કીધું અમારું ગણનારું ના હોય ના મેં કહો તો મારા કૂવા મેં કૂવો તો ભરાય કે મારો, એવું એમ હું કીધું તું સાહેબનું. થઈને જ કાસો રસ્તો હતો, પાણી વાત સર્વે ના અંદર અમારે કાહા જ હતું, પાણી વાથે નીકળતું જ હતું, લગભગ 15 થી 16 વર્ષથી આ કાસો રસ્તો બન્યો, તેંજાળાનું પાણી વાય જ જતું હતું. કોન્ટ્રાક્ટર એમ કહેતા હતા કે માટી કોમ થવા જાવ, પછી રાતો રાતે અમે ગંડા નાખ્યું, કપચી લાવ્યા, સિમેન્ટ લાઈન ઘર માર નાખ્યો કે થોડા દામ કરી જશે, કપચી નાખી રહ્યા. કીધું શેમ સાહેબ કપચી નાખી જઈને, એ કહે તો પછી થયા પાકો થયા, કપચી નાખ્યા પછી સિમેન્ટ નાખ્યા પછી રાતો રાત ગંડાળું ગલાઈ જશે, તમારે ચિંતા કરવાની નહીં. રાજકોટ મહાનગરપાલિકાનો ગત વર્ષનો વેરા વસૂલાતનો ટાર્ગેટ 225 કરોડનો રહ્યો હતો, જેના પરિપ્રેક્ષ્યમાં રાજકોટ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 207 કરોડની રિકવરી કરી છે. ત્યારે બાકી રહેતા દિવસોમાં નિર્ધારિત ટાર્ગેટ પૂર્ણ કરાશે તે અંગેની વિગત રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંચાનિધિ પાનીએ આપી હતી, અને તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઠારિયા વાવડી વિસ્તારમાં મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, જેથી જે ટાર્ગેટ નિર્ધારિત કરાયો છે તે પરિપૂર્ણ થઈ શકે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે ખૂબ કડક વલણ દાખવવામાં આવ્યું છે. શનિવારથી લઈને આજ સુધી જે છે એ કમ્પ્લીટલી જે તમામ વિસ્તારોમાં ખૂબ કેવી રીતે વેરા વસૂલાત વધારેમાં વધારે થઈ શકે એના માટે રાજકોટ મહાનગરપાલિકા અત્યારે પ્રયત્ન કરી રહી છે.
225 કરોડનું ટાર્ગેટ સામે આજના દિવસે આપણે લગભગ 207 કરોડમાં છીએ, અને એ જે 207 કરોડથી લઈને 225 કરોડનું જે 18 કરોડનું છેટા છે એ ઇમિડિયેટલી અચીવ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના સંપૂર્ણપણે અધિકારીઓ કર્મચારીઓ સંપૂર્ણમાં વિસ્તારમાં અત્યારે તૂટી પડ્યા છે. અત્યાર સુધી લગભગ 1 કરોડનું ટૂંકા 2 કલાકના દરમિયાન એ આવી ગયા છે, અને સતત આજે સાંજ સુધી લેટ મોડા સુધી આ ચાલશે. અને મને આશા છે કે આપણે જે 225 કરોડનું ટાર્ગેટ છે એ કમ્પ્લીટલી આપણે અચીવ કરી શકીશું. ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રી કોઠારિયાના બાવણીના ઇન્ડસ્ટ્રીમાંથી જે મોબાઈલ ટાવર્સ છે એ મોબાઈલ ટાવર્સમાંથી, જે તમામ સરકારી મિલકતો છે એ સરકારી મિલકતોના વેરા વસૂલાતથી, અને ખાસ કરીને જે પાણીનું જે વોટર બિલ્સ છે ચાર્જેસ, એ વોટર ચાર્જેસમાંથી આપણે આ જે છેટા છે એ કમ્પ્લીટલી પૂરું કરી શકીશું એ મને આશા અને વિશ્વાસ છે. કેશોદ તાલુકાના ઈસરા ગામે નાગ દેવતા ધૂણેશ્વર દાદાનું મંદિર આવેલ છે, જ્યાં વર્ષોથી ધૂળેટીના દિવસે મેળો યોજાય છે. મંદિરને મનમોહક લાઇટિંગથી શણગારવામાં આવે છે. મેળાની વિશેષતા એ છે કે ધૂણેશ્વર દાદાને ધૂળ ચડાવવામાં આવે છે. શ્રદ્ધાળુઓ 1 ખોવો ધૂળ ચડાવે છે, તે ઉપરાંત શ્રીફળથી પારણા, નિમક તથા ઘઉંની ઘૂઘરી ધરવામાં આવે છે. મેળામાં ખાણીપીણીના સ્ટોલ, કટલેરી બજાર, રમકડાના સ્ટોલમાં લોકો મેળાની યાદગારી માટે ખરીદી કરે છે, જે ખરીદી કરનારાઓની પણ ભારે ભીડ જોવા મળે છે. રાજકોટ જામનગર હાઈવે પર આવેલી ગ્રીન લીફ વોટર વર્લ્ડ દ્વારા કલર મૂવ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગબેરંગી ઓર્ગેનિક કલર મ્યુઝિકલ ડીજે સાથે લોકોએ આનંદ માણ્યો હતો. લંચ તથા ડિનરની વ્યવસ્થા કરવામાં આવી હતી અને બહોળી સંખ્યામાં લોકોએ મોજ મજા કરી હતી. આજે ધૂળેટીનો પર્વ છે અને ત્યારે હું ગ્રીન લીફ ક્લબમાં આવી ગઈ છું, અને આજે ધૂળેટી છે એટલે બહુ બધા લોકો ખૂબ જ ઉત્સાહથી રંગોથી રમી રહ્યા છે. ત્યારે આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે આરજે આભા. હેલો આભા. હાય, કેમ? એકદમ ફાઇન. આજે ધૂળેટી છે, કેવું લાગી રહ્યું છે? જબરદસ્ત કલરફુલ લાગી રહ્યું છે અને જોરદાર મોજ આવી રહી છે. ઉત્સાહ વધી ગયો છે, અવાજ બેસી ગયા છે, કારણ કે ઉત્સાહ હેઠો નથી બેસતો જરાય. અને હજી તો દિવસની શરૂઆત છે, સો આઈ એમ રીલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ, કે આખો દિવસ રંગીન જવાનો છે. તમારા માટે ધૂળેટીનું કેટલું મહત્વ છે? ધૂળેટી એકચ્યુઅલી અમુક ફેસ્ટિવલ્સ જેવા હોય છે કે જે ફેમિલી સાથે મનાવવાના હોય, ફ્રેન્ડ્સની સાથે મનાવવાના હોય, તો એવું થાય કે અત્યારે તમે જોયું હશે કે આખે આખા બધા જ લોકો એક સાથે, એક તો બધા એક જ કલરમાં આવી જાય, બધાના ચહેરા ઓળખાતા ના હોય, સો આમ એકતા, કે પછી આમ યુ નો પોતાનાપણાનો અહેસાસ થાય કે ભાઈ ફેમિલી ફ્રેન્ડ્સ, એક એક મી ટાઈમ, કે પછી આમ ફન ટાઈમ એન્જોય કરી શકીએ. સો યા, ફેસ્ટિવલ્સ આર ઓલવેઝ ગુડ અને ધૂળેટી સ્પેશિયલ. રાજકોટ ખાતે ધૂળેટીની ઉજવણી કરતા હોલી કે રંગ અપનો કે સંગ નામનો કાર્યક્રમ કાલે MTV ખાતે ઉજવાયો હતો, જેના ગુજરાતી સેલિબ્રિટી રીના સોની ઉપસ્થિત રહી ધૂળેટીના કાર્યક્રમને અનોખો રંગ આપ્યો હતો અને ઉત્સાહભેરથી લોકોએ ધૂળેટીના આ તહેવારની મજા માણી હતી. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ કમિશનરના બંગલા પર ધૂળેટીનો કાર્યક્રમ રાખેલો હતો. તેમાં SCP બલરામ મીણા પણ હાજર રહ્યા હતા, જેમણે બધા જ લોકોને શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા દરેક પત્રકારોને પણ હોળી રમવા માટે આમંત્રણ અપાયું હતું. સૌપ્રથમ અમે હોલીની દરેકને શુભકામના પાઠવીએ છીએ, અને હોલી રંગોનો તહેવાર છે અને રંગીલા રાજકોટમાં રંગીલી હોલીમાં દરેકના ઘરોમાં ખુશીના રંગ ભરે એવી શુભકામના અમે પાઠવીએ છીએ. વૈષ્ણવ પુષ્ટિ સંપ્રદાય દ્વારા ધૂળેટી પૂર્વે 40 દિવસ સુધી ડોલ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે, જેમાં ભગવાન કૃષ્ણ અને રાધાના પ્રેમ પ્રસંગો, રાસલીલા, આ સમગ્ર પ્રસંગને નૃત્ય આધારિત લોકો સમજાવી અને પ્રસ્તુત કરાતું હોય છે. ત્યારે ફૂલડોલ ઉત્સવ શ્રીજી ગૌશાળાના પટાંગણમાં યોજાયો હતો, જેમાં રાજકોટની રંગીલી જનતાએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. પ્રભુદાસ તન્ના, શ્રીજી ગૌશાળા, રાજકોટ જામનગર હાઈવે, નવા ક્રિકેટ સ્ટેડિયમની સામે, ન્યારા રાજકોટ. આજે ધૂળેટીનો પાવન પર્વ છે. શ્રીજી ગૌશાળા દરેક હિન્દુ તહેવારો, સાંસ્કૃતિક તહેવારો પૂરા ઉલ્લાસથી ઉજવવાનું આજે વર્ષોથી અમારી પરંપરા રહી છે. હવે શ્રીજી ગૌશાળા છે એ ફક્ત આધ્યાત્મિક લેવલ નહીં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને સાથે રાખી તહેવારોનું મહત્ત્વ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ લોકો સમજે
અને એ પણ ગાય માતાના સાનિધ્યમાં એ આશયથી શ્રીજી ગૌશાળા દરેક તહેવારો ઉજવે છે. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. જબ બેટી સસુરાલ જાતી હૈ તો એક ચિંતા સતાતી હૈ, વો સબકો અપના લે ઓર સબ ઉસકો અપના લે. બેટી કેસી હો? બેટી બહોત અચ્છી હું મમ્મા. બેટી સસુરાલ મેં સબ આપકા આશીર્વાદ હૈ ઓર રાજાણી કા સાથ હૈ. રાજાણી મેં સાલા જીવન ભર કા અતૂટ બંધન. વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. જૂનાગઢ જિલ્લાના માંગરોળના નાંદરકી ગામે ધૂળેટીના દિવસે લોહિયાળ ધીંગાણું થયું હતું. ધીંગાણામાં જ એક પરિવારના બે જૂથો વચ્ચે ખુલ્લા હથિયારો વડે મારામારી થઈ હતી. એક જ પરિવારના બંને જૂથના કુલ 8 લોકોને માંગરોળ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ રેફર કરવામાં આવ્યા હતા, જેમાંથી એક યુવાનનું છરીના ઘા વધારે લાગી ગયા હોવાથી હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજ્યું હતું. અબડાસા તાલુકાના જખો ઓધવરામ ધામે કચ્છી ભાનુશાલી સમાજની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં ભાનુશાલી સમાજના માજનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. 130નું ઓધવરામનું જન્મ ઉત્સવ અને રામનવમી નિમિત્તે ચર્ચા કરવામાં આવી હતી. ગામે ગામથી પધારેલ ભાનુશાલી સમાજના આગેવાનો આ મિટિંગમાં પોતાની વિચારધારા રજૂ કરી હતી અને આવેલા મહેમાનોને જખો માજન સ્વાગત કર્યું હતું. ત્યારે 7ના રોજ 51 હું સમૂહ લગ્ન નલિયા ખાતે કરવામાં આવશે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. જૂનાગઢ સોના ચાંદીના દાગીનાના શોરૂમમાં એક જ માલિક સાથે લગભગ એક દાયકા કરતા વધુ સમયથી કામ કરતા માણસ પર 90 લાખ રૂપિયાનો ચોરીનો આક્ષેપ કરતા અને આક્ષેપ બાદ શેઠના પરિવારે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી પરિવાર પાસેથી 24 લાખ પડાવ્યા, તેમજ સ્ટેમ્પ પેપર પર લખાણ બતાવ્યા વગર કરાવી અને ધમકાવી સહીઓ કરાવતા લાગી આવતા માણસે ફિનાઇલ તેમજ એસિડ પી લેતા ગંભીર હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં કલાકોની જહેમત બાદ ભાનમાં આવતા પોલીસે તેનું નિવેદન લઈ ગુનો નોંધતા સોની વેપારી મહાજનોના વર્તુળમાં ચકચાર વ્યાપી જવા પામી હતી. અને શ્યામ જ્વેલર્સમાં મારા ઘરવાળા નોકરી કરતા હતા, ત્યાં એનું નામ હાર્દિક હાટી. એની ઉપર એને એના ત્રણે સેઠ છે, જીતુભાઈ, શાંતુભાઈ અને અનિલભાઈ, એના ત્રણે એના ઉપર ચોરીનો આક્ષેપ નાખ્યો છે. ચોરીનો આક્ષેપ નાખ્યો છે 66 લાખની ઉઘરાણી હજી એની પાસેથી કરી દીધી કે 66 લાખ રૂપિયા તમે આપો, એ પઠાણી ઉઘરાણી કરી એની પાસેથી એવી ધાક ધમકી આવી અને એને સ્ટેમ્પ પેપર ઉપર એને હાથ આડો રાખીને એને સાઈન કરાવી લીધી અમારા ચારે પાસેથી. એ કે કાંઈ વાંચવા નહીં મળે આમાંથી, ખાલી સાઈન કરતી એવી ધાક ધમકી આવી અમને, એટલે અમે એવી રીતના કરાવી લીધી અમારા પાસેથી. અંજાર તાલુકાના ભીમાસર અંજાર રોડ પર આવેલા નર્મદા લાઇનના વાલ્વના નટ બોલ્ટ કોઈ આવારા તત્વોએ કાઢી લેતા મોટી માત્રામાં પાણીનો વ્યય થવા પામ્યો હતો. એક તરફ કચ્છમાં પાણીની તકલીફ છે, તેવામાં પાણીનો વ્યય થતાં ઉનાળો કેવી સ્થિતિમાં જશે તેની ચિંતા કચ્છવાસીઓ સેવી રહ્યા છે. આ અંગે તંત્રને જાણ કરાતા તાત્કાલિક પાણી લીકેજ બંધ કરવાની મોબાઈલ ફોન પર રમાતી પબજી અને મોમો ચેલેન્જ નામની ગેમ્સના કારણે બાળકો યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોય કચ્છમાં ગત 11 માર્ચથી તેના પર કડક પ્રતિબંધ મુકાયો છે. પ્રતિબંધ હોવા છતાં અનેક યુવાનો જાહેરમાં પબજી ગેમ રમે છે, ત્યારે માંડવી પોલીસે પબજીની રમતમાં મશગુલ એક યુવકની અટકાયત કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ કેસ નોંધતા આ ગેમ્સના વ્યસનીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારે જાહેરનામાનો ભંગ કરવા બદલ ફોજ
ફોજદારી અધિનિયમની કલમ 188 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. છેલ્લા થોડા વર્ષોથી ધીમે ધીમે ચકલીઓ લુપ્ત થતી જાય છે, જેથી ચકલીઓને લુપ્ત થતી બચાવવા દર વર્ષે 20 માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે જામનગરના લાખોટા નેચર ક્લબ, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં લાખોટા નેચર ક્લબ તથા મુંબઈ સ્થિત વાઇલ્ડ કન્ઝર્વેશન માટે એશિયાની સૌથી જૂની બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પક્ષી સેમિનાર યોજાયો હતો, જેમાં બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સંસ્થાના 3 વૈજ્ઞાનિકો દ્વારા લાખોટા નેચર ક્લબના 50 વધુ સભ્યો તથા વન વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓને પક્ષીઓના વિશ્વમાં સ્થળાંતર તેમજ તેમના અભ્યાસ અર્થે કરવામાં આવતી રિંગની પ્રક્રિયા, પક્ષી દર્શન તથા પક્ષીઓ પર વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતો અભ્યાસ વગેરે વિશે પધારેલા વૈજ્ઞાનિકો દ્વારા માહિતી પ્રોજેક્ટર દ્વારા આપવામાં આવી હતી. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી લગભગ 136 વર્ષ જૂની સંસ્થા છે, જે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન ઉપર કામ કરે છે. જામનગર છે એ પક્ષીઓનું સ્વર્ગ ગણી શકાય, કારણ કે ખૂબ બધા યાયાવરી પક્ષીઓ, માઇગ્રેટરી બર્ડ્સ જામનગરમાં આવતા હોય છે. આથી અમારી જે સંસ્થાનો ઉદ્દેશ છે કે આવા પક્ષીઓનો એક તો ડેટાબેઝ ઊભો થાય, લોકોમાં આ પક્ષીઓ વિશે જાગૃતિ આવે અને એના સંરક્ષણ માટે જે ગવર્મેન્ટ છે એની સાથોસાથ લોકભાગીદારી પણ થાય એવા અમારા પ્રયાસ રહે છે. માટે આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે લોકોને બર્ડ માઇગ્રેશન વિશે અને બર્ડ્સ વિશે સેન્સિટાઇઝ કરવાનો. આજના દિવસે કુલ 3 અલગ અલગ અમે પ્રેઝન્ટેશન કર્યા, જેમાં સૌથી પહેલું જે પ્રેઝન્ટેશન હતું એ બર્ડ માઇગ્રેશન એટલે કે પક્ષીઓનું સ્થળાંતર કઈ રીતે થાય છે એના ઉપર હતું. ત્યારબાદ જે બીજું પ્રેઝન્ટેશન હતું એ આવા પક્ષીઓનો જે ડેટા છે એને સોશિયલ મીડિયામાં અને જુદી જુદી એપ્લિકેશન્સ દ્વારા કઈ રીતે અપલોડ કરવો, અને જે ત્રીજું પ્રેઝન્ટેશન હતું એ બર્ડ રિંગિંગ ટેકનિક દ્વારા પક્ષીઓનો અભ્યાસ કઈ રીતે થાય છે એના ઉપર 3 અલગ અલગ વિષય ઉપર પ્રેઝન્ટેશન કર્યા. બાળકોને શિક્ષણની સાથે સાથે દેશ અને દુનિયા વિશે જ્ઞાન મળે તે હેતુથી તથા શિક્ષણની સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસને પણ મહત્વ આપવામાં આવે, રમત ગમત, નૃત્ય, નાટક, ગીત સંગીત જેવી કલાઓ તેમજ સંસ્કાર, ભક્તિભાવ અને સદગુણોનું સિંચન થાય તે માટે ન્યૂ ઇન્ડિયા એક્સપોનું તારીખ 25-27 દરમિયાન આયોજન કરવામાં આવનાર છે, જે અંગેની પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું અને વધુ માહિતી આપવામાં આવી હતી. આપણી સંસ્થા કોઠારીયા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી આ કાર્યરત કરી રહી છે અને વિદ્યાર્થીઓને પોતાના સર્વાંગી વિકાસ થાય એ માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ કરતી રહી છે. પરંતુ આ માર્ચ મહિનામાં 25-26-27 આપણી સંસ્થા એક એવું આયોજન કરવા તરફ જઈ રહી છે, ન્યૂ ઇન્ડિયા એક્સપો, કે નવા ભારતની તાકાત શું છે. સામાન્ય રીતે વિશ્વ આખામાં ભારત દેશની અત્યારે એવી પરિસ્થિતિ છે કે સૌથી પ્રથમ નંબરનો યુવાન દેશ છે ભારતનો કાળ અત્યારે યુવા કાળ ચાલી રહ્યો છે. તો આ યુવા કાળમાં અમારા જે વિદ્યાર્થીધન છે, સમાજનું જે વિદ્યાર્થીધન છે, એ ભારતનું યુવાન છે. તો જો ભારત દેશનું યુવાન બળ મજબૂત બને, એને પ્રેરણા મળે, એટલા માટે થઈને એક નવી વિચારધારા સાથે નવા ઇન્ડિયા કઈ તરફ જઈ રહ્યું છે એને પ્રદર્શિત કરવા માટે થઈને આ એક વિશિષ્ટ અને ભવ્યથી ભવ્ય એક્સપોનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ એક્સપોની થીમ એવી છે કે આજે ભારત સરકાર અને ભારતનું સ્થાન શું છે. જેમ કે અત્યારે હમણાં 2016માં ચબહાર પોર્ટનું આપણે લોન્ચિંગ થયું, જે 1971 સાલથી ચાલ્યું હતું, પણ 2016માં એને રનઅપ થયું. જેથી કરીને શું થશે કે અત્યાર સુધીમાં જ્યારે ભારતનો ટ્રેડ હતું એ પાકિસ્તાન તરફથી થઈને બાકીના બધા દેશો તરફ જતું હતું, જેમ કે અફઘાનિસ્તાનમાં મોકલવું છે, કઝાકિસ્તાનમાં કોઈ ટ્રેડિંગ કરવું છે તો એ પાકિસ્તાન થઈને જતું હતું. પણ હવે આજની તારીખમાં શું થશે, જ્યારે ચબહાર પોર્ટ એકદમ કાર્યરત થઈ જશે તો આપણું ટ્રેડિંગ વધશે અને પાકિસ્તાન ઉપર આર્થિક અસર એ લોકોને જોરશોરની પડવાની છે. આવા અલગ અલગ પ્રકારના 22 મોડ્યુલ લીધા છે આપણે. માધવપુર પોરબંદર હાઈવે પર મોચા ગામ નજીક બસ અને કારનો અકસ્માત સર્જાયો હતો. પોરબંદર ભાવનગર રૂટની એસટી બસે પૂર ઝડપે અચાનક કાવો મારીને કારને હડફેટે લીધી હતી, પરંતુ કોઈ મોટી જાનહાનિ પહોંચી ન હતી. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આઝાદીના લડવૈયા દેશના મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931 રોજ લાહોરની જેલમાં ફાંસી આપવામાં આવી હતી, જેથી દર વર્ષે 23 માર્ચને શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે. આ 23 માર્ચે શહીદ સૈનિક સેવક ટ્રસ્ટ રાજકોટ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દેશભક્તિ સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કોઠારિયા રોડ પર સિંદુરિયા પુલ ખાતે સાંજે 7 વાગે યોજાનારા આ કાર્યક્રમની વિગત આપવા આયોજકોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. નમસ્કાર. 23 માર્ચ શહીદ દિન નિમિત્તે ભારત વર્ષ આ કાર્યક્રમ ઉજવતો હોય છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ સૈનિક સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ કાર્યક્રમ 23 માર્ચે એટલે કે આવતીકાલે શનિવારે સાંજે 7 વાગે સિંદુરિયા સ્વિમિંગ પુલ પાસે કોઠારિયા રોડ ખાતે રાખેલ છે. આ વખતે કાર્યક્રમમાં આપણે લાઈવ ઓર્કેસ્ટ્રા રાખેલ છે અને સાથે સાહિત્યકારને પણ બોલાવેલા છે. તેમજ ખાસ વિશેષ આપણે એક અમર જવાન જ્યોત જે આપણે છે આખા ભારતની એવી એક આપણે ત્યાં લાઈવ ઊભી રાખેલી છે શ્રદ્ધાંજલિ આપવા માટે. સાથે રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબ પણ આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે આવતીકાલે પધારવાના છે. તો રાજકોટની સર્વ દેશપ્રેમી જનતાને નમ્ર વિનંતી છે કે આવતીકાલે સાંજે 7 વાગે આપણે સૌ સાથે મળી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ અને પધારવા અમારા ટ્રસ્ટ વતી અમારા સૌ વતી રાજકોટની દેશપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે. દામનગરથી તારીખ 18 માર્ચના રોજ પ્રસ્થાન થયેલ દીકરી એજ્યુકેશન ટ્રસ્ટના દીકરી રથ સાથે બેટી બચાવો બેટી પઢાઓના સંદેશ સાથે પ્રસ્થાન પદયાત્રા શક્તિપીઠ કાગવડ ખોડલધામ પહોંચી હતી, જ્યાં ભાવિકોએ ભવ્ય રાસોત્સવ સાથે ધ્વજારોહણ કર્યું હતું. 2019 લોકસભા ચૂંટણીને માત્ર હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી લડનાર દાવેદારોની પ્રથમ યાદી ભાજપ પક્ષ દ્વારા બહાર પાડવામાં આવી હતી, જેમાં ગુજરાતની 28 બેઠકોમાંથી પ્રથમ બેઠક ગાંધીનગર પરથી ભાજપ પક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને ચૂંટણી લડાવવાનો વિચાર કર્યો છે, જેને લઈ સમગ્ર ભારતભરમાં ભાજપ કાર્યકરો આતશબાજી સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે અને ભાજપ પક્ષ દ્વારા લેવાયેલા નિર્ણયોને આવકારવામાં આવી રહ્યો છે. આજે અમિતભાઈ ગાંધીનગરથી ચૂંટણી લડી રહેવાના છે અને ત્યારે હર્ષનો માહોલ એકદમ કાર્યકર્તાઓમાં છવાઈ ગયો છે. આ વિજય ઉત્સવ જ મનાવી રહ્યા છે. દેશમાં ફરી પાછી ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવવાની જ છે, ત્યારે સમગ્ર દેશમાં અત્યારે નમો લહેર છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ જ્યારે ગાંધીનગરથી ચૂંટણી લડતા હોય ત્યારે એક ગુજરાતના જે પનોતા પુત્ર અને રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગુજરાતમાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં એક ખુશીનું વાતાવરણ છે અને ફરી પાછા આપણે ભારતીય જનતા પાર્ટી જીતવાની જ છે એવો કાર્યકર્તામાં વિજય ઉત્સવનો માહોલ અત્યારે છવાયો છે. લાઠીના 152 વર્ષથી મહાકાળી નવરાત્રી નાટક પક્ષીઓની ચણ માટે અલગ અલગ નાટકો ભજવે છે, ત્યારે ગેટ ઉપર પક્ષીઘર બનાવવા અને નમ્રમુનિ મહારાજની મુલાકાત લઈ પક્ષીઘર બનાવવાનું કાર્ય શરૂ થયું હતું. મંજીભાઈ ધોળકિયા, ઘનશ્યામભાઈ શંકર, સંતોકબા મેડિકલ ખૂબ જ વરસ્યા સ્વપ્ન સાકાર કરતું અદ્ભુત ભવ્ય પક્ષીઘર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નમ્રમુનિ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી દાતાઓમાં પક્ષીઘરનું લોકાર્પણ કરવામાં આવેલ હતું. રાજકોટમાં ધૂળેટીને લઈને 150 ફૂટ રિંગ રોડ પર રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરાઈ હતી. ટ્રાફિકને લઈને લોકોના તહેવારોમાં કોઈ પણ જાતની મુશ્કેલીઓ ન ઉદ્ભવે તેથી સમગ્ર રાજકોટ વાસીઓને ટ્રાફિકના નિયમોના પાલન કરાવતી રાજકોટ પોલીસ ઠેર ઠેર જોવા મળી હતી. કચ્છના સરહદી લખપત તાલુકાના ગામોમાં અદાણી સિમેન્ટ કંપની દ્વારા છેલ્લા 6 માસથી ઘાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અછતની પરિસ્થિતિ જોતા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ ટીમ મારફતે તાલુકાના 22 થી વધુ ગામોમાં પશુપાલકોને ઘાસચારો આપવામાં આવી રહ્યો છે, જેમાં 11 ગ્રામ પંચાયત સાથે 22 થી વધુ ગામોના પશુઓ કંપનીના ઘાસ પર નિર્ભર છે. કંપની દ્વારા અત્યાર સુધીમાં કુલ 38,000 કિલો ઘાસનું તાલુકામાં વિતરણ કરવામાં આવ્યું છે. સેલવાસમાં સ્થાયી થઈને સિદ્ધેશ્વર મઠની સ્થાપના કરી ત્રિલોકનાથ ઉર્ફે સોનુ મહારાજે પોતાનું સામ્રાજ્ય દિલ્હી, યુપી, તેલંગાણા સુધી વિસ્તાર્યું હતું. આ સોનુ મહારાજે હૈદરાબાદના પ્રવીણકુમાર યાદવ સાથે 75,000ની ઠગાઈ કરી હતી. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા હૈદરાબાદ પોલીસે સેલવાસ દોડી આવીને સ્થાનિક પોલીસની મદદથી સોનુ મહારાજની ધરપકડ કરી હતી, જે બાદ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી પોલીસ તેને હૈદરાબાદ લઈ ગઈ હતી. દેખીએ પરસો સ્પેશિયલ પોલીસ ટીમ ક્રાઇમ સ્ટેશન હૈદરાબાદ સે એક ટીમ યહાં પે આઈ થી ઓર ઉનકે યહાં પે એક કેસ રજિસ્ટર હૈ જો ચીટિંગ ઓર ફર્જરી કા કેસ હૈ. ઉસ કેસ મેં એક સિલવાસા કા એક્યુઝ
सोनू कीर्ति पांडे एलाइस त्रिलोकीनाथ पांडे ये इन्वॉल्व है ऐसा इन्होंने यहाँ आकर सिलवासा एसपीसी शरद दराड़े को एक एप्लीकेशन दिया और एक्यूज को पकड़ने के लिए यहाँ हेल्प मांगी। तो एसपी साहब के मार्गदर्शन में हमने एक टीम यहाँ बनाई और ये जो हैदराबाद की टीम यहाँ पे आई थी उनको साथ में रखते हुए ये एक्यूज सोनू कीर्ति पांडे का पता लगा कि ये आज अपने घर पे है। तो दोनों टीम जाके वहाँ पे सर्च किया तो वो अपने घर पे मिले, उनको अप्रिहेंड करके सिलवासा पुलिस स्टेशन पर लाए और हैदराबाद टीम ने उसको अरेस्ट करके आज कोर्ट में पेश किया और 5 दिन का ट्रांजिट रिमांड लिया है। ये जो केस है इस केस का फैक्ट ये है कि एक मिस्टर प्रवीण कुमार करके है हैदराबाद के रहने वाले, एक कैट के एडवोकेट है और इनको ये जो एक्यूज है सोनू पांडे ये खुद को एक बड़ा हाई इन्फ्लुएंसियल आदमी बताता है और बोलता है कि उसका खुद का बड़ी बड़ी पॉलिटिकल पार्टी के साथ इसके संबंध है और वो जो भी चाहे वो काम करवा सकता है। लोकसभा ની ચૂંટણી ને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે દાદરા નગર હવેલીમાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ નટુભાઈ પટેલની જાહેરાત કરવામાં આવી છે। નટુભાઈ પટેલ સતત 2 ટર્મથી બેઠક પર જીતતા આવ્યા છે ત્યારે નટુ પટેલનું નામ જાહેર થતા સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ બેઠક પર સતત 2 વખત જીતતા નટુ પટેલે આ વખતે જીતની હેટ્રિકનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। मोदी जी का बहुत बहुत आभार मानता हूँ कि मेरे को 3री टर्म लड़ने के लिए टिकट दिया है। हमारे माननीय राष्ट्रीय अध्यक्ष अमित भाई शाह जी का बहुत बहुत आभार मानता हूँ कि उन्होंने मेरे को 3री टर्म लड़ने के लिए टिकट दिया। पूरा पार्लियामेंट बोर्ड का आभार मानता हूँ और हमारे दादरा नगर हवेली की जितने भी हमारे भारतीय जनता पे कार्यकर्ता है और पूरी जनता मेरे साथ में है और जनता का होश उमंग पूरा देखते हुए ऐसा लगता है कि भारतीय जनता पार्टी यहाँ जंगी बहुमत से सीट जीतकर आएगी। और हमने जो चुनाव में आगे जो चुनाव में हमने 2014 से हमारी सरकार है दिल्ली में जो हमने यहाँ जो काम किए हैं दादरा नगर हवेली में, मैं 2009 से हूँ, ये प्रदेश के अंदर काफ़ी हमने विकास के काम किए हैं और जो हमने विकास के जो काम किए हैं वो काम लेके हम बीच में जाएंगे और जो हमारा मैनिफेस्टो बनाएंगे, मैनिफेस्टो में जो हम लोग भारत सरकार का मैनिफेस्टो रहेगा पार्टी का और हमारा यहाँ का रहेगा मैनिफेस्टो और वो लेके हम जनता के बीच में जाएंगे और दादरा नगर हवेली एक अच्छा सिटी बनेगा। और मैं जनता का आभार मानता हूँ, जनता का साथ सहयोग से मेरे को भारतीय जनता पार्टी ने फिर से टिकट दिया है। तो मैं मानता हूँ यहाँ मेरे सभी कार्यकर्ता के मैं आभार मानता हूँ कि आप मेरे साथ में जुड़े रहे तो एक बड़ा संगठन खड़ा हुआ है और 3री टर्म लड़ने के लिए जो मेरे को भारतीय जनता पार्टी और माननीय प्रधानमंत्री जी, माननीय राष्ट्रीय अध्यक्ष जी का बहुत बहुत आभार मानता हूँ, पार्लियामेंट बोर्ड का आभार मानता हूँ कि मेरे को 3री टर्म लड़ने के लिए टिकट दिए। 20 मार्च ने सामान्यतः विश्व चकली दिवस तरीके मनावामां आवे छे। आज दिवसे हेल्थ ऑर्गेनाइजेशन द्वारा 2012 થી વર્લ્ડ હેડ ઇન્જરી ડે તરીકે મનાવાઈ રહ્યો છે ત્યારે કોર્ડિનાર પોલીસ અને અંબુજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કોર્ડિનાર વેરાવળ હાઈવે પર કેમ્પ નાખી વર્લ્ડ હેડ ઇન્જરીની ઉજવણી કરવામાં આવી હતી અને કોર્ડિનાર ટ્રાફિક પોલીસના કર્મચારીઓ, પોલીસ અધિકારી, અંબુજા હોસ્પિટલના ડોક્ટર્સ અને અન્ય સ્ટાફ દ્વારા હાઈવે પરથી પસાર થતા બાઇક ચાલકોને હેલ્મેટની અગત્યતા સમજાવાઈ હતી। જે બાઇક ચાલક હેલ્મેટ પહેરીને પસાર થાય તેઓને રોકી ગુલાબ આપી સન્માન કરાયું હતું તેમજ મીઠું મોઢું કરાવાયું હતું। તો જે બાઇક ચાલકો હેલ્મેટ વગર બાઇક ચલાવતા હતા તેઓને ચોકલેટ આપી હેલ્મેટ પહેરાવી અને બાઇક ચલાવવા સમજાવાયા હતા। સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર। બોર્ડના પેપરોમાં અઢળક ભૂલોને સુધારવા વિદ્યાર્થીઓને બોનસ માર્ક્સ અપાશે। ધોરણ 10 સંસ્કૃત અને ધોરણ 12ના કમ્પ્યુટર પેપરમાં વ્યાકરણ, વાક્ય રચના અને સ્પેલિંગ મિસ્ટેકને લઈ વિદ્યાર્થીઓ પરેશાન। હવે ભારતમાં આતંકી હુમલા થશે તો ખેર નથી, અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી। મોદી વારાણસી, શાહ ગાંધીનગરથી લડશે, અડવાણી કપાયા,
ભાજપે 184 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી. ગડકરીને નાગપુર, સ્મૃતિ ઈરાનીને અમેઠીમાંથી ટિકિટ અપાઈ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર. We'll be right back.